મને કે કઢી ખાવી છે થોડીક. મેં કહું લઈ જાય ને ખાવાની, કોણ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની ભાઈ, ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળિયામ કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, બે બાજુ ખીચડીના ડાટા મારી દો, એમાં ઢોળાઈ હું જાય લે. મેં કીધું ઘર સુધી પૂકી જાય તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા, મોં ઘોરી નડે, મરી ગયા. આને 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 25 રૂપિયામાં આખો આખું ભાણું તૈયાર કર્યું કઢીનું નામ દઈને. માણસની બુદ્ધિને વંદન. બાપુ, અમે તો 36 કલાક ટ્રેનની સફર કરીને આવ્યા. આની પહેલાં હું આવ્યો ત્યારે ટ્રેનમાં આવ્યો, આ પ્લેનમાં આવ્યા આવીશો. હું દુનિયાના 19 દેશ ફરી અમે વાત કરી. એમ ગોપાલભાઈ બહુ ફેર્યા. આપણે અમદાવાદથી આમ જુઓ કે બેહીને આપણે જગન્નાથપુરી આવવું હોય કે લંડન, અમેરિકા, દુબઈ, બહેરીન, દિલ્હી જવું હોય તો એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એલાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ, ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ ફ્લાઇટ નંબર SG402, ધ રિક્વેસ્ટ ટેક યોર સિક્યુરિટી ગેટ નંબર 2, થેન્ક યુ. એરપોર્ટમાં પછી પ્લેનમાં અંદર બેસી જાય, પછી ઓલી દીકરી હોય ને બધી એર હોસ્ટેસ, એ ઇંગ્લિશમાં બોલે ને હિન્દીમાંય બોલે. હું રાજકોટથી એર ઇન્ડિયા મુંબઈ જતો હતો, ઇંગ્લિશ ન સમજાણું, હિન્દી સમજાણું. કૃપયા ધ્યાન દે, એવું મીઠું મીઠું બોલે. આ અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. કૃપયા ધ્યાન દે. સબ પેસેન્જર આપની સીટ પર બેઠ જઈએ, સબ પેસેન્જર આપની સીટ બેલ્ટ બાંધી લીજીએ. પછી બહાર નીકળે કે દો દ્વાર પીછે હે, દો દ્વાર બીચ મેં હે, દો દ્વાર આગે હે, ઉસકે આગે હરિદ્વાર હે. પછી હરિદ્વાર જ આવે ને. કોક દી અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો, એનું એલાર્મ સાંભળીને મને યાદ કરજો. કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં દાદા હતા, મને કે હું દેવાનું કહે છે. મેં કહું સાનો મૂનો રે, ધ્યાન દેવાનું કહે છે. કૃપયા ધ્યાન દે. બોમ્બે સેતલ કર, ઓખા જાને વાળા 1905 ડાઉન સૌરાષ્ટ્ર મેલ, એક મિનિટ કે પ્લેટફોર્મ પર આની કે તૈયારી મેં હે. અમદાવાદ થી બોમ્બે જાને વાળી કર્ણાવતી 4 નંબર કે પ્લેટફોર્મ પર 4:55 મેં છૂટે ગઈ. પાણી વાલે સભી ભીસતી રાજધાની મેં પાણી ભરે. અમદાવાદનું જૂનું બસ સ્ટેન્ડ, ગીતા મંદિરનું જૂનું, નવું નહીં જૂનું, એનું એલાર્મ ચાલતું હતું, યહાં પડવા જેવું હતું. હું બાપુ અમરેલી ઉભો તો અમરેલી, એનું એલાર્મ રાતું હતું બસ સ્ટેન્ડ માં. અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા. ગામડામાં ખેતરમાં બપોરે ભાત આવે ને, એમાં રોટલા ને એક ઉડડીમાં કંઈક ઓલી છાસ ને એકાદો ગોળનો દડબો ને એકાદી ડુંગળી ને તે ડુંગળી સુધારવાનું ચપ્પુ ના હોય, કાંઈ પાણા ઉપર રાખીને ઢીકો મારો ને સુધારાઈ જાય. ભાત આવ્યું, વહુ લઈને આવ્યા દીકરાના, સસરા જમતા હતા ને સાસુ થઈ બજર દેતા હતા ખાટલે બેઠા બેઠા. એટલે કીધું સાસુએ, વહુ દીકરા તમારા સસરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતા લોટકા, એક જ ઢીકો માર્યો, હારાને બેવડો વાળ દીધો. ઓય મળી ને ઓય બાપા, તમે કીધું ને ઢીકો મારી ડુંગળી આપજો. કોઈ અખતરા ન કરતા હો, ખાલી હસવા પૂરતું જ રાખજો. ઓલા બેન ની નીંદર ઉડી ગઈ. એ સાંભળો, એક જણો લીમડા ઝાડ ઉપર ચડી ગયો ને, ત્યાં ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળામાં. મેં કીધું હું કરે જ. મને કે પૂજ્ય લલિત બાપુની કથામાં ગયો હતો ને બાપુ, એ માળા ફેરવવાનું કીધું છે. આ માળા ફરી કીધું બાપુ, એ તુલસીને ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો છું. મેં કીધું પંખી રાગ્યા,
કાગડા હશે યા કબૂતરા ફૂગી જાય, કબૂતરા હશે યા પોપટિયા ફૂગી જાય. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અખાના છપ્પા ભણવામાં આવતા હતા એક સમયમાં. વ્યાસપીઠ ઉપરથી સંતો કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને નકવું પડે ગાય થા, ભેંસને નકવું પડે ભેંસ થા, બળદને નકવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ. બે ચાર તાળી બદલ ધન્યવાદ. એક કાર્યક્રમમાં બાપુ એક જ ભાઈ તાળી પાડી, એક જ. મેં કીધું વાહ, મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો એ તમાકુ વારો, આમાં ક્યાં જાઉં. બાપુ આપના આશીર્વાદથી 300,000 માણસોમાં મેં પ્રોગ્રામ કર્યા છે, 300,000. હા, અને ખાલી 3 જણા બેઠા હતા એક પ્રોગ્રામમાં, 3 જણામાં પ્રોગ્રામ કર્યા. મેં કહું તમે 3 સમજદાર છો, મને કે અમે તો મંડપવાળા સહી. એટલે અમને તો બાપુ 40 વર્ષની યાત્રામાં આવા બધા દુનિયાના અનુભવ થયા છો બાપુ, ખાલી અનુભવ કરતો પ્રોગ્રામ પૂરો થઈ જાય. હા, હમણાં એક બકરીને જૂનાગઢથી રાજકોટ લઈ જવાની હતી, બકરીને બસ આવી ને બસમાં બકરીને ચડાવી, કંડક્ટર કે માણસની બસે બકરા ના હાલે આમ ઉતારો. એક બદાવા દીધી, બીજી બસ આવી, ડ્રાઈવર કંડક્ટર ચા પાણી પીવા ઉતરા બસ સ્ટેન્ડમાં, કંડક્ટર બસમાં ચડાવી દીધી બકરીને, ધાબરો કાળો ઓઢાડી દીધો અને બસ ઉપડી. કંડક્ટર આવ્યું, ટિકિટ કાપો, ટિકિટ 2 રાજકોટની આપો, કોની, એક મારી ને એક મારા 70 વર્ષના માજી છે, જો કેળ નમી ગઈ ને એટલે નીચે બેઠા છે. એમાં ગોંડલ લાવ્યો ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં એક ભાઈ બેઠા દે કે તમારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગયા. મેં કીધું હવે પારા ન ગણતો. આવા બધા હળવાળવા પ્રસંગો છે. એક ડોશીમાં બસમાં નહોતા ચડી શકતા, મારો દયામનો સ્વભાવ જન્મ પહેલાનો. ડોહીમાં બારીમાંથી ખેંચી લીધા, માજી આવતા રહ્યો. હું ઊભો થઈ ગયો, બેહો માજી. માજી મને આશીર્વાદ દીધો, મને એક દીકરા, તે મને ઉપર ખેંચી લીધી ને, એ મારો ભગવાન તને ખેંચી લે ભાઈ. તે દીનું પાણી મૂકી દીધું, ડોશીઓનું કામ તો કરતો જ નથી હું, વગર ટિકિટે ફુગાડી દે લેવા દેવા વગર ના. ડોશીમાં મંદિરે જતા હતા, એમાં કેળાની રાહ, દીકરા કેળાનો શું ભાવ, તો કે 30 ડઝન, 20 ડઝન, 10 ડઝન. દીકરા 10 ડઝન વાળા કેળા દે, લારીવાળો કે માજી ખાવા દેવા ન હોય, હળેલા ને બગડેલા હોય, આ તો અમારે રાખવા પડે. દીકરા ખાવા ક્યાં, મારે તો મંદિરે મૂકવા છે. એ 10 ડઝન કેળા લઈ ડોહી માર્યો, એટલે પાટલા પર કેળાની લૂમ મૂકી, એ ભગવાન મારા દીકરાને ઘેર દીકરો દેજે. હા, 10 ડઝન કેળા દીકરાને ઘેર દીકરો. માજી પુણ્યશાળી હતા, ભગવાનની પ્રાર્થના સાંભળી, દીકરાને કે દીકરો દીધો, લખવા વાળો. ટાટે લબોડો, ટાટે લબોડતા હતા, લેતી જા જા લે, ભગવાને કેળાય લખવા વાળા દીધા તો ઉપાડ. 1000 હાથ વાળો માવતર અંદર દેવા બેઠો છે, આપણે 2 હાથ વાળા એને હું દેવાના હતા. સાચું બોલવાનું ઠેકાણું ઈ છે દાદાનું મંદિર ઠાકરનું, ત્યાં તો હાચા થઈ જાઓ. તનકી જાને મન કી જાને જાને ચિતકી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં જીવન દોરી. હે, ઠાકરનું ઠેકાણું સાચું બોલવા જેવું છે બાપ, ત્યાં તો હાચા થઈ જાઓ. કાંઈ હળેલા ડઝન કેળાનું એને કામ નથી. બાપુ એક સરસ પ્રસંગ યાદ આવ્યો. એક શેઠ મને કહેતા હતા મંદિરે દર્શન કરવા આવવું છે. મેં કહ્યું હાલો, આગલી સીટમાં બેસી ગયો, શેઠ ડ્રાઇવિંગ કરતા હતા, એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાઈટ થઈને મોટર ઊભી રહી ગઈ. જોતો માગવા વાળો ભિક્ષુ કોઈ 4 જ થી જ ઊભા હોય, મોટર ઊભી રહી એટલે લાંબો વાત કરે. એક ભિક્ષુ કે લાંબો વાત કરો, શેઠે બારીનો કાચ ચડાવી દીધો, એમાં લીલી લાઈટ થઈને મોટર નીકળી ગઈ આગળ. મેં કહું શેઠ કાચ કેમ ચડાવી દીધા, મને કે માગવા વાળા બહુ હેરાન કરે છે. મેં કહું તમે અટાણે મંદિરે શું કામ જાઓ છો, માગવા જવાનો છો ને, તને આવતી હતી ભગવાન એની બારીના કાચ ચડાવી દે, તો આવ્યો ભિખારી આવ્યો. એ દયાળુ ભગવાન જેવી કૃપા ઠાકરે આપણી ઉપર કરી હોય ને એવી કૃપા કોકની ઉપર કરવાની. સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી, કાલ કોકની હતી આજે આપણી છે ને કાલ કોકની થાય.
સાચી સંપત્તિ એ છે, હારા ઠેકાણે તમારો જમણો હાથ લાંબો થઈ જાય, સાચી સંપત્તિ માવતર એ છે. હે બધા પિતૃના મોક્ષાર્થે ભાગવત કથા જગન્નાથપુરીમાં બધા ફોટાના દર્શન કર્યા, બાપુ વંદન કરીએ. જ્યારથી તમને એવો વિચાર આવે કે પિતૃની પાછળ ભાગવત કરવી છે, એ વિચારથી જ પિતૃઓનો મોક્ષ થઈ જાય છે સાહેબ. આ વાત નોંધ લેવા જેવી છે. બાપુ મારા બા 106 વર્ષ જીવા, 102 વર્ષની ઉંમરે મને કહે, જીતુ મારી હું ગુજરી જાઉં પછી મારી પાછળ ભાગવત કરજે. મેં કીધું ગુજરી જાઉં પછી શું કામ, સાંભળીને જ જાઉં ને. બધા ભાઈ ભેગા થઈને જબરજસ્ત ભાગવત કથા કરીને સામે બેહાડીને સંભળાવી. તે પછી 4 વર્ષ જીવે, 106 વર્ષે રજા લીધી મારા બાએ.